કેમ છો વિદ્યાર્થી મિત્રો? નમસ્તે, મજામાં ને બધા? સરસ. આજે આપણે હવે હિન્દી ભણીશું. ગયા વિડીયોમાં આપણે બસે બસ સુધી શીખી ગયા છીએ. આજે આપણે ભસે ભગત જોશું. બસે બસ થાય, બસે બકરી, એવી રીતે અલગ અલગ થાય. તો આજે આપણે હવે ભસે ભગત જોશું. વાંચો અને લખો ભગત. તો અહીંયા ભ આવી રીતે લખાય હિન્દીમાં. પછી અહીંયા આપણને ભ ગ ત હિન્દીમાં આપેલું છે અને નીચે છે એ ભ છે એ ટપકા ટપકા કરીને લખેલું આપેલું છે. તો આપણે એને ઘૂંટવાનો છે. ભસે ભગત. પછી નીચે ભગતને ગુજરાતીમાં આવી રીતે લખાય. તો નીચે ભગત લખેલું છે. પછી અહીંયા ભ ઢૂંઢ કર, ઉસ પર રાઉન્ડ બનાવો. ભ શોધી તેના ઉપર રાઉન્ડ બનાવો. તો અહીંયા કણે ઘણા મૂળાક્ષરો આપેલા છે, એમાં ભ શોધી એની ઉપર રાઉન્ડ કરવાનું છે. તો આ ભ છે તો એની ઉપર રાઉન્ડ કરવાનું. પછી આ બ છે તો એની ઉપર નહીં કરવાનું. આ મ છે તો એની ઉપર પણ નહીં કરવાનું. આ લ છે એની ઉપર નહીં કરવાનું. ભ તો ભ ઉપર કરવાનું. પછી આ સ છે તેની ઉપર નહીં કરવાનું. આ ભ છે તેની ઉપર રાઉન્ડ કરવાનું. પછી આ શું છે? ધ. ધસે તરનુસ, તો એની ઉપર નહીં કરવાનું. આ ભ છે એની ઉપર કરવાનું. પછી આ ત છે તો એની ઉપર નહીં કરવાનું. આ ગ છે. આ પ, પછી આ ભ છે તેની ઉપર કરવાનું. આ જસે જહાજ છે એની ઉપર નહીં કરવાનું. પછી નીચે વાંચો અને લખો. તો અહીંયા ભ છે, પછી ભ આપેલો છે, એમાં રંગ પૂરવાનો છે. બધાએ મીણિયા કલર અને પેન્સિલ કલરથી રંગ પૂરવાનો છે. કોઈએ સ્કેચપેન કલરથી રંગ પૂરવાનો નથી. પછી આ આપણને વળાંક આપેલા છે અને કહે છે કે આવી રીતે ભ કરવાનો. જો આ વળાંક કામ કરીને આપેલો છે, એરો એ એકડો કરેલો છે. તો આપણે અહીંયા એકડો કરશું. પછી બગડો આમ કરીને આમ છે તો અહીંથી આપણે આમ લેવાનું ને આમ કરીને બગડો, તગડો આમ નીચે છે અને ચોગડો આમ આડી રેખામાં છે. તો કરવાનું આમ છે. ભસે ભગત લખાય. પછી હવે નીચે વાંચો અને લખો. લખતું જવાનું છે અને બોલતું જવાનું છે. ભસે ભગત, ભસે ભગત, ભસે ભગત, ભસે ભગત, ભસે ભગત, ભસે ભગત. પછી અહીંયા લખશું આપણે. ભસે ભગત, 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 ભસે ભગત. લખતું જવાનું ને બોલતું જવાનું. હવે પાછળ જુઓ. ભથી શરૂ થતા ચિત્ર સાથે જોડો. ભ છે એને ભથી શરૂ થતા હોય ચિત્ર સાથે જોડવાના છે. તો અહીંયા શું છે? ભગત, તો એ ભથી થાય છે. પછી ખરગોશ, એ ખથી ન ખથી થાય છે. ભવાની, તો એને જોડી દેવાનું. ગધા, એ ગમથી થાય. ભવન, તો ભવનને જોડી દેવાનું. ભઠ્ઠા, તો એને જોડી દેવાનું. પછી કેલા, તો એને નહીં છોડો. ભની નીચે લીટી કરો. આ શબ્દ આપેલા છે, પછી ભ એની નીચે લીટી કરવાની છે. તો અહીંયા ભગત, તો અહીંયા ભ છે. પછી લાભ, તો અહીંયા ભ છે. ભરત, તો અહીંયા ભ છે. ભવાની, તો અહીંયા ભ છે. નભ, તો અહીંયા છે. શુભ, તો અહીંયા છે. તો એની નીચે લીટી કરવાની. પછી ભથી જી જુદા અક્ષર ઉપર ચોકડી કરવાની. ભથી જુદા થતા હોય એ અક્ષર ઉપર આપણે ચોકડી કરવાની છે. તો આ ભ છે તો એની ઉપર ચોકડી આપણે નહીં કરવાની. પછી આ મ છે, મ ને ભ ભાઈ સરખા જ લાગે. જો ભમાં થોડું આ વળાંક આવે છે, મમાં ન થાય, તો એની ઉપર ચોકડી કરવાની. પછી ભ, પછી આ ગ છે તો એની ઉપર કરવાની. આ ભ, તો એની ઉપર નહીં કરવાની. સ, તો એની ઉપર કરવાની. આ ભ, તો એની ઉપર નહીં કરવાની. પછી આ ધ છે તેની ઉપર ચોકડી કરવાની. ભ ઉપર નહીં કરવાની, પ ઉપર કરવાની.
પછી સ એની ઉપર પણ કરવાની ફાડી સ એની ઉપર કરવાની ગ તો એની ઉપર પણ કરવાની અને ધ છે તેની ઉપર કરવાની આ ભ છે એની ઉપર આપણે ચોકડી કરવાની નથી પછી હવે નીચે જુઓ વાંચો અને લખો વાંચતું જવાનું અને લખતું જવાનું છે તો આ શું છે ભવાની તો નીચે ભ છે ઈ ટપકા ટપકામાં આપેલો છે તો આપણે એને લખવાનો છે તો આપી આપણે એને ભ લખીશું પછી નીચે છે ભવાની લખવાનું છે વળી પાછું આપણે ભ લખશું પછી ભવનમાં ભ છે એ ટપકામાં આપેલો છે આપણે ખૂટી નાખવાનું અને નીચે ભવનમાં ભ નથી આપેલો અહીંયા આપણે લખીશું એના પછી શું છે ભગવાન તો અહીંયા કણે ભગવાનમાં ભ અહીંયા કણે ડોટક લાઈનમાં છે તો આપણે ઘૂંટવાનું અને નીચે લખવાનું પછી જીભ તો જીભમાં ભ અહીંયા છે પાછળથી જુઓ તો અહીંયા ઘૂંટવાનું ને અહીંયા લખવાનું છે પછી શબ્દ મેસે ભ ઢૂંઢ કર ઉસકા રાઉન્ડ બના શબ્દમાંથી ભ શોધી એની ઉપર રાઉન્ડ કરવાનું છે તો એ ભલા છે પછી એને ભ ઉપર રાઉન્ડ કરે છે તો અહીંયા ભ રત તો એમાં ભ ઉપર રાઉન્ડ અહીંયા કરવાનું શુભ તો એમાં અહીંયા કરવાનું અને ભ જ ન તો એમાં અહીંયા કરવાનું પછી હવે મ જોઈએ આપણે તો મ છે તો આને મ છે મગર થાય તો મ અહીંયા આપેલો છે તો મ કેવી રીતે મ ને ભ ભાઈ સરખા જ છે મેં આગળ કીધું એમ ખાલી આગળ ઓલું મીંડું આવે એટલો જ ફેર છે પછી અહીંયા આપણે મગર લખશું તો એ મ લખવાનો ડોટક લાઈનમાં છે મગર એટલે મગર થાય પછી અહીંયા મ શોધી એની ઉપર રાઉન્ડ કરવાનો છે તો મ અહીંયા છે તો એની ઉપર રાઉન્ડ કરવાનો પછી આ જ છે આ ટ છે આ ગ આ તો મ અહીંયા છે એની ઉપર રાઉન્ડ કરવાનું ભ તો એની ઉપર નહીં કરવાનું જ તો એની ઉપર નહીં ર ઉપર નહીં મ ઉપર કરવાનું પછી આ ન છે આ મ છે તેની ઉપર રાઉન્ડ કરવાનો આ ગ છે આ મ છે તેની ઉપર રાઉન્ડ કરવાનો છે વાંચો પછી આ રંગ પૂરવાનો છે એમાં પણ એમ સ્કેચ પેન કલર નહીં પૂરવાનો પેન્સિલને મીડિયા કલર પૂરવાનો પછી ટપકા જોડાવાનો એમાં આપણે શીખવાડે છે મ કેવી રીતે જો પહેલાં આમ લીટી કરેલી છે વળાંક તો અહીંયા આપણે આ માડી ઘૂંટવાની છે પછી આમ કરીને આમ બગડો છે તો બીજો સ્ટેપ આપણે આ લેવાનો ત્રીજો આમ નીચે છે તો નીચે આમ લેવાનું અને પછી આમ આડી લીટી કરવાની મ આવી રીતે કરે પછી આપણે હવે નીચે છે મ ઘૂંટતું જવાનું અને લખતું જવાનું ને બોલતું જવાનું મ સે મગર 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 હવે મ સુધી બધાને કકો યાદ રહી જાવ છો મસે મગર મસે મગર પછી મકો મસે શરૂ અને વાલે ચિત્રો સે જોડો મને મની શરૂ થતા ચિત્ર સાથે જોડવાનો છે તો અહીંયા આપણે મટર આપેલું છે મટર એટલે વટાણા થાય તેને છોડી દેવાનું મકાન તો એને છોડી દેવાનું પતંગ તો એને નહીં છોડવાનું મચ્છલી તો એ મથી થાય તેને છોડી દેવાનું ફણ તો એને નહીં છોડવાનું પછી મગર તો એને છોડી દેવાનું બસ તો એને નહીં છોડવાનું પછી આ બાજુ જોયો મની નીચે લીટી કરો શબ્દમાંથી મ શોધવાનો એની નીચે લીટી કરવાની હવે તો આવડી જ જાય બધાને આપણે આવું કેટલા મૂળાક્ષર લગી કર્યું મ સુધી કર્યું છે બધામાં સરખું જ હોય છે પછી આ મ તો એમાં મ છે ડ મરું તો અહીંયા મ છે ઈમલી તો અહીંયા મ છે મટરમાં અહીંયા છે કલમમાં અહીંયા છે મથી જુદા અક્ષર ઉપર ચોકડી કરો મથી જુદા અક્ષર થતા હોય એની ઉપર આપણે ચોકડી કરવાની છે તો અહીંયા મ છે તો એમાં નહીં કરવાની ન અલગ થાય એમાં કરવાની પછી અહીં મ છે આ ભ છે તેની ઉપર કરવાની આ સ તો એની ઉપર પણ કરવાની ક છે એની ઉપર કરવાની મ છે તેની ઉપર નહીં કરવાની પછી ખ છે તો એની ઉપર કરવાની આ ચ છે એની ઉપર કરવાની મ ઉપર નહીં કરવાની આની મ ઉપર નહીં કરવાની ગ છે તેની ઉપર કરવાની ધ તો એની ઉપર પણ કરવાની મ એની ઉપર નહીં કરવાની ન ઉપર કરવાની પછી હવે નીચે વાંચો અને લખો તો અહીંયા નીચે મચ્છલી
લખેલું છે નીચે મ છે એ ટપકા ટપકા કરીને છે તો આપણે એને છોડી દેવાના ને નીચે મ લખવાનું મ છ લી મકાન તો અહીંયા મકાનમાં આપણે મ લખીશું મટર તો અહીંયા મટરમાં મ લખવાનો એક ટપકા વાળો લખવાનો એક સાદો લખો મકડી મકડી એટલે કરોડિયો થાય ને મ લખીશું પછી શબ્દ મેં મ ઢૂંઢ કરું ઉપર રાઉન્ડ બનાવો શબ્દમાંથી મ શોધી એની ઉપર રાઉન્ડ કરો મ ટકી એમાં મ ઉપર રાઉન્ડ કલમ કમલ સોય તો મ એ છે તેની ઉપર રાઉન્ડ કરવાનું મ ર કટ તો મ એ છે ન મ ક તો મ આયા છે તો કેટલું જોયું આપણે એમ ભ અને મ જોયે તો આ છે ય પણ આપણે જોશું તો વાંચો અને લખો યજ્ઞ આપેલો છે યતીશનો ય અને યજ્ઞ યજ્ઞ અહીંયા ડોટક લાઈનમાં છે તો એ આપણે કૂટવાનું છે અને નીચે યજ્ઞ એટલે યજ્ઞ જ થાય અને ય સાથે જોડો તો આમાં થોડુંક જુદું છે આગળ શું આવતું ભમાં શું આવ્યું હતું રાઉન્ડ કરવાનું હતું એ અહીંયા આપેલા છે પછી યને ય સાથે જોડો તો આના જેવો ય અહીંયા છે અહીંયા છે તેને છોડી દેવાનું અહીંયા છે આ પ છે જુઓ પાછો યમાં થોડો અંક વધારે વળાંક આવે ને પમાં ડાયરેક્ટ જ આવી જાય છે તો આ ય છે એને છોડી દેવાનું પછી બાજુમાં યશોથી તેના ઉપર રાઉન્ડ બનાવો તો આ કોષ્ટકમાં કેટલાક મોડા અક્ષર છે એને શોધી એની ઉપર રાઉન્ડ કરવાનો છે આ છે ય એની ઉપર કરવાનો આ ચ છે આ વ આ થ છે થ પ ને બધા સેમ લાગે એટલે એમાં થોડુંક ધ્યાન રાખવાનું કે કેને ય કહેવાય એમ પછી આ ય છે આ પ છે આ સ આખો આ ય છે એની ઉપર રાઉન્ડ કરવાનો આ ગ છે આ ય તેની ઉપર રાઉન્ડ કરવાનો આ ધ આ ય છે તેની ઉપર રાઉન્ડ કરવાનો આ થ અને આ પ છે પછી યશોથી યથી જુદા અક્ષર ઉપર ચોકડી કરો આમાંથી ય ઉપર નહીં ચોકડી કરવાની બીજા ઉપર ચોકડી કરવાની છે આ ય છે આ મ છે તેની ઉપર ચોકડી કરવાની આ પ છે તેની ઉપર કરવાની આ ય છે તેની ઉપર નહીં કરવાની આ ચ છે તેની ઉપર કરવાની આ થ છે એની ઉપર કરવાની આ ય છે એની ઉપર આપણે ચોકડી કરવાની નથી આ છ ત્રિયનો છે એની ઉપર કરવાની નાની નાના ઉપર પણ કરવાની છે હવે યની નીચે લીટી કરો યશોથી એની ઉપર એની નીચે લીટી કરવાની છે ય નીચે અહીંયા કરવાની યક્ષ તો અહીંયા કરવાની કોયલ તો અહીંયા કરવાની ગાયક તો અહીંયા છે ક્ષત્રિય તો અહીંયા ય છે ગાય તો અહીંયા છે વાંચો અને લખો વાંચતું જવાનું લખતું જવાનું છે યશે યજ્ઞ 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 તો બધાએ બોલતું જવાનું અને લખતું જવાનું છે તો યશે યજ્ઞ તો આજે આપણે કેટલા મૂળાક્ષર જોયા ભસે ભગત મસે મગર યશે યજ્ઞ એટલું જોયું હવે રસે રથી આપણે આગળના વિડીયોમાં જોશું તો અહીંયા સુધી બધાએ તમારે તમારી સરળ હિન્દીમાં પૂરી નાખવાનું છે અને બધાએ અત્યાર સુધીના મૂળાક્ષર આવડી જવા જોઈએ અને લખવાના છે એટલે પ્રેક્ટિસ કરશો એટલે વધારે આવડશે હવે રોજ આપણે આગળના વિડીયોમાં જોશું બાય બાય વિદ્યાર્થી મિત્રો.